કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં પાઠ 9 ભણીશું, બાનો વાળો. એ પહેલાં આપણે 1-8 પાઠ અગાઉના વિડીયોમાં ભણી ચૂક્યા છીએ અને દરેક વિદ્યાર્થી મિત્રોએ જે હોમવર્ક આપેલ હતું, મેં શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, ભાષા સજ્જતા, અભ્યાસ, સ્વાધ્યાય, પુનરાવર્તન, દરેક વિદ્યાર્થીઓએ પોતાની ગુજરાતીની નોટબુકમાં લખેલ હશે અને જો કોઈ વિદ્યાર્થીને બાકી હોય તો તેઓએ પણ આ હોમવર્ક કરી લેવો. આજે આપણે ભણીશું પાઠ 9, બાનો વાડો. વાડો એટલે શું? તો ઘરની પછવાડે જે ખુલ્લી જગ્યા હોય છે તેને વાડો કહેવાય છે. આ એક નિબંધ છે, એના લેખક છે પ્રવીણ દરજી. પ્રવીણ સનીલાલ દરજીનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મહેલોલ ગામમાં થયો હતો. કવિતા, નિબંધ, વિવેચન, ચરિત્ર, અનુવાદ, સંપાદન, બાળ સાહિત્ય એમ વિવિધ સ્વરૂપોમાં તેમનું અર્પણ રહ્યું છે. લીલાપણ, ઘાસના ફૂલ, વેણુરવ, ગાતા ઝરણા અને પંચમ વગેરે લલિત નિબંધના તેમના સંગ્રહો છે. ગાતા ઝરણા સંગ્રહમાંથી લેવામાં આવેલા આ લલિત નિબંધમાં તેમણે બાનો સુરેખ ચિત્ર અંકિત કર્યું છે. સાથે વાડો પણ તેમની વિશિષ્ટ ગદ્ય શૈલીને કારણે એકદમ જીવંત બની રહ્યો છે. ભારતીય જીવનમાં પ્રકૃતિ પ્રેમ સહજ રીતે વણાઈ ગયો છે એ પણ અહીં અનુભવી શકાય છે. બાને હવે 75 થયા. બાને હવે 75 થયા એનો મીનિંગ છે બાને 75 વર્ષ થયા છે. બાને હવે 75 થયા એટલે કે બાને 75 વર્ષ થયા છે, છતાં બા 75ની લાગે નહીં. કે બાને 75 વર્ષ થઈ ગયા છે છતાં પણ આપણને તે 75 વર્ષના હોય તેવા લાગે નહીં. અને બા એમ સ્વીકારે પણ નહીં, અને બા પોતે સ્વીકારવા પણ તૈયાર ન હતા કે પોતે 75 વર્ષના થયા છે. બા જીવી છે જ એવું કે ઉંમર કે નિરાશાને નજીક ઢૂકવા જ ન દે. કે બા છે એ પોતાનું જીવન એવી રીતે જીવ્યા છે કે પોતાની ઉંમર અને નિરાશાને નજીક ઢૂકવા એટલે પાસે આવવા જ ના દે. એમની ઉંમર છે અને જે નિરાશા છે એમને પોતાની પાસે તે આવવા દેતા નથી. નિરંતર ઉદ્યોગ એટલે બા, નિરંતર એટલે હંમેશા. નિરંતરનો સામાન્યથી શબ્દ થાય છે હંમેશા. ઉદ્યોગ એનો સામાન્યથી શબ્દ છે પ્રવૃત્તિ, કામકાજ. હંમેશા પ્રવૃત્તિ કર્યા કરે છે એટલે બા. નિરંતર ઉદ્યોગ એટલે બા. બા માટે એક જ શબ્દ વાપરવાનો હોય તો કહું જાજર માન બા. કે બા માટે એક જ શબ્દ જો વાપરવાનો હોય તો કેવું નામ આપે છે અહીંયા લેખક, જાજર માન બા. જાજર માન એનો અર્થ થાય છે ભવ્ય, પ્રભાવશાળી. પ્રભાવશાળી બા, ભવ્ય બા. બા માટે એક જ શબ્દ વાપરવાનો હોય તો કહે છે જાજરમાન બા. જાજરમાન એટલે ભવ્ય, પ્રભાવશાળી. નીચે બેઠી દડીની મજબૂત બાંધાની. હવે બાનું વર્ણન કેવું, શરીરનું વર્ણન કેવું છે એ કહે છે, દેખાવ કેવો છે તેના વિશે કહ્યું છે. કે બા છે એને કહ્યું છે નીચી બેઠી દડીના, નીચી બેઠી દડીના મજબૂત બાંધાની. બેઠી દડીના એટલે ઠીંગણા,
જેની હાઈટ ઓછી હોય એને કહેવાય છે નીચી બેઠી દડીના, એટલે કે ઠેંગણા. મજબૂત બાંધાના, મજબૂત બાંધાના એટલે તે બહુ મજબૂત હતા. આજે પણ એવી જ દમદાર લાગે છે. દમામદાર, દમામદાર એટલે ભપકાદાર, રૂઆબદાર. આજે પણ ઘડા થયા છે, 75 વર્ષના થયા છે, પણ આજે એમનો રૂઆબ પણ પહેલાના જેવો જ લાગે છે. માનો જીવન રસ કયો, જીવન રસ જે જીવવામાં જે રસ હોય તે કયો છે? ક્યાં? મૂળિયામાંથી પોષણ મેળવતી મેળવતી તે આજે પણ એક કાળની તડકી છાયડી વચ્ચે પ્રસન્ન અને ઉદ્મી રહી શકે હશે. માનો જીવન રસ કયો છે, કેમ જીવવામાં રસ કયો છે? મૂળિયામાંથી મળતી પોષણ મેળવતી મેળવતી તે આજે પણ કાળની તડકી છાયડી વચ્ચે પ્રસન્ન અને ઉદ્મી રહી શકે હશે. કે માનો જીવનરસ મૂળિયામાંથી એટલે નાનપણથી બાળપણથી પોતાનું પોષણ મેળવતી મેળવતી આજે પણ કાળની તડકી છાયડી, તડકી છાયડી એટલે સુખ દુઃખ ભોગવતી ભોગવતી સુખ દુઃખની વચ્ચે તે પ્રસન્ન છે, ખુશ છે અને તે મહેનત કરતી રહી છે. દશકા પૂર્વ બાપુજીનું અવસાન થતાં અમારા જીવન ઘરનો તોતિંગ મોભો તૂટી પડ્યો હતો. હવે એમના પિતાજીની વાત કરી છે અહીંયા. એમના પિતાજીનું મૃત્યુ થઈ ગયું, દશકા પૂર્વની વાત છે. એમના બાપુજીનું અવસાન થઈ ગયું હતું અને જીવનનો, જીવન ઘરનો જે તોતિંગ મોભો કહેવાય છે, તોતિંગ મોભો એટલે મજબૂત આધાર, ઘરની મુખ્ય વ્યક્તિ. તોતિંગ મોભો એટલે મુખ્ય આધાર, મજબૂત આધાર, ઘરની મુખ્ય વ્યક્તિ એ તૂટી પડ્યો હતો. હું ધારતો હતો કે હવે બા ભાંગી પડવાની, કે પિતાજીનું અવસાન થયું પછી લેખકને એવું લાગ્યું કે હવે બા ભાંગી પડવાની છે. જ્યારે બંને પતિ પત્ની સાથે હોય ત્યારે એકબીજાની હિંમત હોય છે, જ્યારે એ વ્યક્તિ એકલો પડી જાય છે ત્યારે તે હિંમત ભાગી જાય છે. તો લેખક એવું વિચારે છે કે જ્યારે બાપુજીનું અવસાન થયું ત્યારે મને એવું લાગ્યું હતું કે બા હવે ભાંગી પડશે, ભાંગી પડવું એટલે હિંમત હારી જવું. 5-1 વર્ષ માંડ કદાચ જીવે તો પણ અંદરથી તૂટી ગઈ હશે. હવે લેખકને એવું લાગ્યું કે બા છે કદાચ 5-1 વર્ષ જીવશે અને કદાચ તે અંદરથી પોતાના હૃદયથી તૂટી ગઈ હોય તેવું લાગતું હતું. સુકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ફંગોળતી રહેશે, પણ ના, એવું કશું જ બન્યું નહીં. બા સમયને જીરવી ગઈ, જીતી ગઈ. હૃદયના ભડક્યામાં આંસુની બધી જ ખારાશ અને જખમોને ભરી દીધા. કે બા સુકા ઘાસના પત્તાની જેમ, સૂકું ઘાસ તમે જોયું હશે એ ખખડે છે, જ્યારે એ ઝાડ ઉપર હોય ત્યારે જીવિત લાગે છે અને જેવો એના પાંદડાનો રંગ છે ચેન્જ થાય છે ત્યારે આપણને હવે તે મરતું હોય તેવું લાગે છે અને ધીમે ધીમે તે નીચે પડે છે. તે આમ તા આમ તેમ ફંગોળતી ફંગોળતી એટલે ફેંકાઈ જશે, પણ એવું કશું જ બન્યું નહીં. બા સમયને જીરવી ગઈ, સમયને જીરવી ગઈ એટલે સહન કરી ગઈ, કે આ બધા દુઃખ હતા બા પોતાના જીવનમાં સહન કરી ગઈ અને હૃદયના ભડકિયામાં, હૃદયના ભડકિયામાં આંસુને બધી ખારાશ અને જખમોને ભરી દીધા. એટલે કે બાએ બધા દુઃખોને પચાવી ગયા અને દુઃખ કોઈ પડાવવા ન દીધું. કોઈને દુઃખ પોતાનું દુઃખ છે એ બીજાને તેમને બતાવ્યું નહીં, પોતે જે પોતાના દુઃખોને પચાવી ગયા. એમના જખમોને, જે જખમો એટલે જે દુઃખો હતા તે પોતે ગળી ગયા અને પોતાના કમઠા વ્યક્તિને અડપાવા દીધું નહીં. એટલે એમને જે મહેનત હતી એ એમને ઝાંખી પડવા દીધી નહીં, મહેનત એમણે ચાલુ જ રાખી, એ મહેનત તેમણે ટકાવી રાખી હતી.
ઝાંખું પડવા દીધું ન હતું ઓર પડવા એટલે ઝાંખું પડવા દીધું ન હતું ઓર પાવા એટલે પિતાજીની વાત નીકળતા સુખનો અતિરેક થતા બાને આંખ ભીની થઈ જતી અવાજ તળાઈ જતો આ બધું તારા બાપા હોત તો નજરો નજર જોતા તો કેટલા ખુશ થતા દુખિયારો જીવ સુખ જોવા જ ન પામ્યો મને મોઈને સુકાન જીવાડી બસ પછી વાત ચૂપ થઈ જતી હવે જ્યારે લેખક કહે છે કે એમના પિતાજીની વાત નીકળે જ્યારે વાતો કરતા પિતાજીની કોઈ વાત નીકળે ત્યારે બાનો શું વર્તન હતું શું હાલ હતો એ અહીં દર્શાવ્યું છે કે જ્યારે બાપુજીની વાત નીકળતી ત્યારે બા સુખનો અતિરેક થતા બાના સુખમાં વધારો થતો સુખનું સ્મરણ કરતા એના સુખમાં વધારો થતો બાપુજીની વાત નીકળતા બાની આંખો હતી તે આંસુથી ભીની થઈ જતી હતી અવાજ તળાઈ જતો હતો અવાજ તળાવો એટલે જ્યારે આપણે રડવું હોય પણ રડી ન શકીએ અને એવા સ્વરે જે બોલીએ છીએ ત્યારે આપણો અવાજ તળાયેલો લાગે છે અને બા એવું કહેતા કે તારા બાપા હોત તો નજરે નજરો જોતા જાત નજરો નજર એટલે બધું જોત જે બની રહી છે જે ઘટનાઓ છે સારા દિવસો છે તે પોતાની આંખોથી જોવત કેટલા ખુશ હતા કે આ બધું જોઈને તારા પિતાજી કેટલા ખુશ હતા દુખિયારો જીવ દુખિયારો એટલે જે દુઃખ સહન કર્યું હોય દુઃખ પડતું હોય એને કહેવાય છે દુખિયારો બિચારો કે એ જીવ છે આંખો સુખ જોવા ન રહ્યા હવે એવું કહે છે ભગવાનને કે મને મોઈને શું કામ જીવાડી પોતાને કહે છે કે ભગવાને મને કેમ જીવાડી બસ પછી બા ચૂપ થઈ જતી બસ એટલું બોલે બા આગળ કશું બોલી શકતા ન હતા અને તે ચૂપ થઈ જતા હતા થોડીક પળો પછી પાછી સ્વસ્થ વાદળ જેવું મન કરી દીધી કે થોડો ટાઈમ બાપુજીને યાદ આવે એટલે એમને દુઃખ થતું હતું થોડા રડી લે એટલે એમનું મન સાફ થઈ જતું હતું વાદળ જેવું સ્વચ્છ થઈ જતું હતું બા વીતી ગયેલા દિવસોના રસ્તે નિમિત્ત મળતા આવીને ઊભી તો રહે છે પણ ત્યાંથી ઝડપથી નીકળી પણ જાય છે નિરંતર નવી કીડીની એની શોધ રહે છે બા ક્ષણે ક્ષણનો પોતાની પાસે હિસાબ લે છે હવે બા વીતી ગયેલા દિવસોને વીતી ગયેલા જે દિવસો વીતી ગયા છે તેવા દિવસોની વાત કરી છે કે વીતી ગયેલા દિવસોને નિમિત્ત મળતા આવીને ઊભી તો રહે છે ત્યાં પહેલાના દિવસો યાદ કરીને ઊભી તો રહે છે પણ ત્યાંથી ઝડપથી નીકળી પણ જાય છે અને ઝડપથી એ બધું ભૂલી પણ જાય છે નિરંતર એટલે હરરોજ દરરોજ દરરોજ નવા રસ્તે જવાની તે શોધ કરે છે અને બા પોતે ક્ષણ ક્ષણ એટલે પળ પળ મિનિટ મિનિટનો પોતાની પાસે હિસાબ લે છે ઉધડો પણ લે છે બીજા કરે કે ન કરે એ એનો કામ કરે જ જાય છે ઉધડો લે છે કે પોતાનું કામ છે એ હંમેશા કરે છે કોઈ કરે કે ન કરે પણ તે જે પોતાનું કામ હંમેશ માટે કરે છે કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા છે હવે બાની વાત છે કે બાએ કર્મ અને ધર્મ એક કરી મૂક્યા છે એટલે એમણે કર્મને જ ધર્મ અને ધર્મને જ કર્મ કરી મૂક્યું હતું બાનો જીવન સ્ત્રોત વિશે વિચારતા ઘણી બધી બાબતો મનમાં આમ તો ઊંડી આવે છે પણ એ સ્વયંમાં મોખરે મૂકી શકાય તેવી બાબત વાળાની ઘણી બધી એવી બાબતો છે મનમાં આવે છે પણ એક બાબત વધારે ઊંડી આવે છે એક બાબત વધારે યાદ આવે છે કે તે છે સર્વે સર્વમાં તે બધામાં મોખરે મૂકી શકાય તેવી છે તે બાબત છે એ પોતાના જીવનમાં આગળ મૂકી શકાય તેવી બાબત છે અને એ પણ બાબત છે વાડાની મેં તમને વાડાનો મિનિંગ સમજાવ્યો કે ઘરની પછવાડે જે ખુલ્લી જગ્યા હોય છે તેને વાડો કહેવામાં આવે છે તમે ગામડે ગયા હશો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ વાડો જોયો હશે જ્યાં શાકભાજી વાવવામાં આવે છે ગાય ભેંસ ઘેટા બકરા રાખવામાં આવે છે એ બધી ખુલ્લી જગ્યાને શું કહેવાય છે વાડો કહેવાય છે
અને કદાચ ન જોયો હોય તો ગામડે જાઓ ત્યારે અવશ્ય જોજો. હા, અમારા વતનના ઘર પછવાડે ઘણો મોટો વાડો છે. એમ કહે છે કે હા, અમારું વતન છે એના પછવાડે એની પાછળ ઘણો મોટો વાડો પણ છે. પાને પ્રકૃતિ, ઝાડ પાન અને ફળ ફૂલમાં ભારે રસ. હવે પાને પ્રકૃતિમાં ખૂબ જ રસ છે. પ્રકૃતિમાં એટલે જે ઝાડ પાન હોય, ફળ ફૂલ, છોડ, વેલા, એ દરેક એક બધી વસ્તુમાં એમને વધારે રસ છે. પાન માટે વાડો અમુક તમુક ફૂટ જગા નથી. બા માટે વાડો એટલે અમુક તમુક એટલે થોડી ઘણી જગ્યા નથી. એ એના જીવનનો એક સ્વજન છે. જેટલો તેણે વાડાને પ્રેમ કર્યો છે એટલો કદાચ અમોને નથી કર્યો. બાનું જીવન અને મુક્તિ જે ગણો એ વાડો રહ્યો છે અને આ વાડો એટલે બંને તરફ. હવે બાને માટે વાડો છે કે આટલા ફૂટની જગ્યા છે, આવી જગ્યા છે, તેવી જગ્યા છે, એવું કશું છે નહીં. પણ બાના માટે વાડો એક સ્વજન છે, એમના જીવનનું એક સ્વજન છે કે તેને વાડાને એટલો પ્રેમ કર્યો છે કે એટલો પ્રેમ કદાચ તે બાએ એમના બાળકોને પણ નહીં કર્યો હોય. એટલો જ વાડો બાને પ્રિય છે. એમના જીવન અને મુક્તિ જે ગણો તે એમના માટે વાડો જ રહ્યો છે. અને વાડો એટલે બંને તરફ. હવે આપણને પણ અમુક જગ્યા પ્રિય હોય છે, હોય છે ને, આપણું પોતાનું ઘર હોય છે કે દાદા દાદીનું ઘર હોય છે કે નાના નાનીનું ઘર હોય છે કે બીજી કોઈ તમારી કોઈ જગ્યા હોય છે, તો આપણને જગ્યા બહુ જ ગમતી હોય છે કે ચલો દાદાના ઘરે સારું ગમે છે, ગામડે સારું ગમે છે કે પોતાના ઘરે સારું ગમે છે. તો બાને એવું જ છે. અહીંયા બાને પોતાનો વાડો આવે એટલે બધું જ મળી ગયું. પોતાના વાડાને ખૂબ જ ધ્યાન રાખતા આખો દિવસ એમાં એમને પસાર કરવો અને જાણે પોતાનું સ્વજન છે કે ઘરનું કોઈ માણસ સભ્ય છે તે રીતે પણ તે વાડાને ખૂબ જ પ્રેમ કરતા હતા. વાડાની હદ પૂરી થતા ત્યાં સુધી થોર અને મહેદીની વાડ, કે જ્યાં વાડો હોય એની હદ પૂરી થાય એટલે જે જગ્યા પૂરી થાય ત્યાં સુધીની વાત કરી છે. આપણી જે જગ્યા છે જ્યાં પૂરી થાય એને શું કહેવાય છે? હદ. ત્યાં સુધી શું હતું? થોર અને મહેદીના વાડ હતી, જે તમને ચિત્રમાં દેખાઈ રહી છે વિદ્યાર્થી મિત્રો. એની વચ્ચે જાતે તૈયાર કરેલો માંડવો, માંડવા ઉપર કારેલી કંકોડીથી માંડીને અનેક શાકભાજીના વેલા ઉપરાંત નીચે મકાઈના ભીંડાના ચાસ, રીંગણા, મરચાં, દાડમ, જામફળ, કોળું, સીતાફળ, પપૈયા, કહો કે એના હૃદય જેટલી સમૃદ્ધિ એ વાડામાં. અને ફૂલો, મોગરો, જાસૂદ, કાગડી, અમરી ચમરી, ગુલાબ, કરેણ, સૌભાગ્ય સુંદરી, પારિજાત, સુગંધનો દરિયો જોઈ લો. વહેલી સવારે વાડની બંને બાજુ થોરને અડીને ભાત ભાતના પુષ્પો બાલ મંદિરના ગુલકા બનીને ઝૂમતા હોય અને વાડામાં ઔષધીય છોડ પણ મળે, તુલસી, કરિયાતું, અરડુસી, ખરસાંડી, જ્યારે માંગો ત્યારે હાજર. હવે જ્યારે બાના વાડામાં તો બહુ બધું છે, હવે તે માંડવો તૈયાર કર્યો છે. માંડવો એટલે કોઈ લગ્ન પ્રસંગમાં બાંધીએ તે માંડવો નહીં, અહીં વેલા બાંધવા માટે તૈયાર કરવામાં આવે છે તેને માંડવો કહેવાય છે. તમે કદાચ ક્યાંય વાડીએ કે ક્યાંય નર્સરીમાં કે તમારા ગામમાં ખેતરમાં વાડામાં ગયા હોય તો કદાચ કોઈને તે બાંધેલો હશે, તમે જોયું હશે. માંડવો એટલે લગ્ન પ્રસંગમાં બંધાય તે માંડવો નહીં, વેલાઓને બાંધવા માટે, સપોર્ટ આપવા માટે બાંધવામાં આવે છે ને માંડવો કહેવાય છે. તો માંડવા ઉપર કારેલી કંકોડીના, કંકોડી એટલે કંકોડા જે ત્યાં શાકભાજીમાં તમે ખાતા હશો, માંડીને કે અનેક શાકભાજીના વેલા ઉપરાંત ઉપર વેલા હતા અને નીચે મકાઈના ભીંડાના ચાસ, રીંગણા, મરચા, દાડમ, જામફળ, કોળું, સીતાફળ, પપૈયા,
એ બધા જ શાકભાજી અને ફળો. જેટલે એમના હૃદયમાં સમૃદ્ધિ એટલી જ વાડામાં, જેટલી બાના હૃદયમાં સમૃદ્ધિ છે એટલી સમૃદ્ધિ એમના વાડામાં હતી. અને ફૂલો પણ જાત જાતના હતા. જે આપણે અહીંયા વાંચ્યું ને, મોગરો, જાસૂદ, કાગડી, અમરી, ચમરી, ગુલાબ, કરણ, સૌભાગ્ય, સુંદરી, પારિજાત, સુગંધનો દરિયો જોઈ લો. હવે આટલા બધા ફૂલ છોડ હોય તો સુગંધ તો કેટલી આવવાની છે. એટલા માટે અહીં કહ્યું છે સુગંધનો દરિયો. અને વહેલી સવારે બા વાડાની બંને બાજુ થોરને અડી અડીને ભાત ભાતના પુષ્પો જાણે બાલ મંદિરના નાના ભૂલકા હોય બધીને ઝૂમતા હોય તેવું લાગે છે. નાના બાળકો ફૂલ જેવા જ હોય છે, નાના બાળકો ફૂલ જેવા જ હોય છે. તો આપણે જ્યાં નાના બાળકો ફૂલકા બનીને ઝૂમતા હોય તેવું લાગી રહે છે, પવનની સાથે આમ તેમ તે ડોલી રહ્યા હોય છે. અને વાડામાં ઔષધીય છોડ પણ છે. ઔષધીય એટલે દવા તરીકે ના ગુણો ધરાવતા, દવા તરીકે જે ગુણ ધરાવતા, જે ઉપયોગમાં લેતા હોઈએ છીએ આપણે તે. તુલસી છે, કરિયાતું, અરડુસી, હરસાંડી વગેરે દવામાં ઉપયોગમાં આવે છે. તો તમે જ્યારે માંગો ત્યારે તે હાજર જ હોય. એક નાનું મજાનું ઔષધાલય જોઈ લો. જાણે કે જાણો એક નાનું ઔષધાલય હોય તેવું આપણને લાગે. ઔષધાલય એટલે દવાખાનું, જાણે એક નાનું દવાખાનું હોય તેવું આપણને લાગે છે. મીઠો લીમડો અને લીંબુ પણ ખરા જ. હવે મીઠો લીમડો પણ કરો અને લીંબુ પણ. મીઠો લીમડો તમે દાળ શાકમાં વાપરો છો તો એ લીમડાની વાત છે. કડવો અને મીઠો બે લીમડા હોય છે. જે દાળ શાકમાં વાપરીએ છીએ તે મીઠો લીમડો અને લીંબુ પણ ખરા જ. અને આ સિવાયનું બીજું તો ઘણું બધું, બસ બીજું કંઈ નહીં. એક વાડાને બોલવા દઈએ તો પણ આપણે પામી શકીએ બાના અતીત અને વર્તમાનના વૈભવને, સમયના પગલાને તેણે આ વાડા વડે સ્મારકમાં ફેરવી નાખ્યા છે. વાડામાં ફળો, શાકભાજી, વેલા, છોડ, વૃક્ષ, મીન્સ કે બધું વેલામાંથી આપણે ફળફળાદી ફળફળાદી શાકભાજી મળે છે, છોડમાંથી મળે છે, કોઈ વૃક્ષમાંથી મળે છે, બધું જ બાએ વાડામાં ઘડેલું છે. અને આ સિવાય તો બીજું ઘણું બધું છે, બસ કંઈ નહીં. કે એક વાડાને ખાલી આપણે બોલવાનો ચાન્સ આપીએ, બોલવાનો મોકો આપીએ તો આપણે પામી શકીએ બાના અતીત. અતીત એટલે ભૂતકાળ, આપણે પાછલું જીવન. વર્તમાનના વૈભવ, વૈભવ એટલે સમૃદ્ધિ, અત્યારનો જે સમૃદ્ધિ છે તે. અને આ સમયના પગલાને તેને વાડાના સ્મારકમાં ફેરવી નાખ્યું છે. સ્મારક એટલે યાદમાં. બાર જ્યાં હોય ત્યાં એની વાતનો વિષય વાડો જ હોય, કે બા ગમે ત્યાં હોય પણ જે વાતો બી કરતા હોય તો વાતોમાં એમની વાડા સિવાય બીજી કોઈ વાત પણ ન હોય. વાડામાં ઉગેલી અને હવે થનાર વનસ્પતિ વિશે પણ બધો નકશો જીભના ટેરવે. કે વાડામાં જે ઉગેલી છે તે અને જે ઉગાડવાની છે, જે થનાર વનસ્પતિ છે તેના વિશે પણ આખો નકશો તેમના જીભના ટેરવે હોય. જીભના ટેરવે એટલે એમના મોઢે હોય. બા જ્યાં જાય ત્યાં એમની થેલીમાં વિવિધ ફૂલો ફળોના બી મળે. ક્યાંથી લાવે, કોઈકને ખેરાત કરે, પોતાના જ દીકરાના ઘરે બે ત્રણ દિવસથી વધુ રહેવાનું થાય તો બા વાડા વિના જુરાપો અનુભવે. કે બા જ્યાં જાય ત્યાં વાડાની જ વાતો કરે અને જ્યાં જાય ત્યાં હાથમાં થેલી લઈને જાય. એમાં વિવિધ પ્રકારના ફૂલો હોય, ફળોના બી હોય અને ક્યાંકથી લાવે અને કોકને ફિરાત કરે, કોઈને આપે, કોઈના જોડે દાન કરે. ફિરાત કરવું એટલે કોઈને આપે એટલે કે કોઈને દાન કરે. અને પોતાના દીકરાના ઘરે પણ જો ગયા હોય તો બે ત્રણ દિવસ વધુ રહેવાનું થાય તો બાપ પોતાના વાડા વિના જુરાપો અનુભવે છે. જુરાપો એટલે વિયોગના કારણે મનમાં સતત રહેતો સંતાપ. એમના વગર દૂર ન રહી શકે, જેમ નાનું બાળક છે માતા વગર દૂર ન રહી શકતું હોય તેવી જ રીતે બા છે એ પણ વાડા વિના એકલા રહી શકતા નથી.
વાડાનો શું થઈ ગયું હશે? શું એટલે શું થઈ ગયું હશે? વાડાને શું હાલત હશે? ભૂંડ પેસી ગયા હશે, વાંદરાઓએ ખેદાન મેદાન કરી નાખ્યું હશે, લોકોએ આડેધડ ફૂલો ચૂંટી દીધા હશે, કાચા લીંબુ કોઈ લઈ ગયું હશે, વગેરે વગેરે. બા બેચેન થઈ જતી અને અમુક દિવસે તો તે કશું માન્યા વિના વાડાના લગાવને કારણે મક્કનતાથી ચાલી નીકળે, વતન જઈને જ જંપે. પછી વાડો ખુશ અને બા પણ ખુશ કે બા એમના દીકરાના ઘરે 2-3 દિવસ રોકાવા ગયા હોય તો પણ બાને પોતાના વાડા વિના સૂનું લાગતું હતું અને વિચારતા કે મારા વાડાની શું હાલત થઈ હશે. અંદર ભૂંડ બેસી ગયા હશે તો બધું બગાડી ગયા હશે, વાંદરાઓ આવ્યા હશે તો ખેદાન મેદાન કરી ગયા હશે, ખેદાન મેદાન એટલે વેર વિછેર કરી ગયા હશે, વેરણ છેરણ કરી ગયા હશે, લોકો અંદર આવ્યા હશે તો આડેધડ એટલે ફાવે તેમ ફૂલોને ચૂંટી ગયા હશે, કાચા ને કાચા લીંબુ લઈ ગયા હશે, વગેરે વગેરે પ્રકારની એમને બેચેની થયા કરતી હતી. અને અમુક દિવસે તો તે કોઈનું માન્યા વગર કોઈની વાત પણ ન માને અને પોતાના વાડાના લગાવને કારણે મક્કમતાથી પોતે પોતાના વતન જવા માટે ચાલે નીકળે અને ત્યાં વાડે આવીને ખુશ થાય અને વાડો પણ ખુશ અને બા પણ ખુશ. બાને છાબડી ભરી ભરીને મંદિરમાં ફૂલો મોકલતા મેં જોઈ છે. સવારે વારા ફરતી 10-15 જણ આવે એ સૌ માટે બા વહેલી સવારે ઉઠે, ફૂલો ચૂંટે અને પિત્તરની ચકચકતી થાળીમાં એકઠા કરી રાખે કે બા પોતાની છાબડી ભરીને ફૂલો છે મંદિરમાં મોકલવા માટે વહેલા ઉઠતા, ફૂલો છાબડી ભરીને તૈયાર રાખતા. વારા પરથી 10-15 જણ આવે છે, 10-15 લોકો આવે અને બા પાસેથી વહેલી સવારે ફૂલો ચૂંટીને લઈ જાય. બા પિત્તરની ચડકતી થાળીમાં ફૂલો એકઠા કરીને રાખતી, પછી અવારનવાર દરેકને તે સરખે હિસ્સે હોંશે હોંશે આપે, દરેકને સરખા હિસ્સે આપે, કોઈને વધારે આપે, કોઈને ઓછા આપે, એવું નહીં, બધાને એક સરખા રીતે ફૂલો આપતા હતા. બાનો ચહેરો ત્યારે આશકા જેવો નિર્મળ બની જતો હતો. આશકા એટલે દેવની આરતીની જ્યોતિના જેવો, દેવની આરતીને જ્યોતિ હોય તેના જેવો, એટલે કે આશકા જેવો નિર્મળ બની જતો હતો. મીઠો લીમડો લેવા તો ફળિયા ઉપરાંત આખું ગામ આવે. મીઠા લીમડા માટે તમને બીજા વિદ્યાર્થી મિત્રો, તમારી મમ્મી તમને આજુબાજુમાં ક્યાંય મીઠો લીમડો લેવા માટે મોકલતી હશે તો મીઠો લીમડો તો એમને ફળિયું, એમનો જે શેરી છે એના સિવાય આખું ગામ લીમડો લેવા બાને ત્યાં આવતું હતું. બા બધી વેળા જાતે લીમડો તોડીને આપે, કામ પડતું મૂકીને. હવે જેટલી વખત કેટલા બી લોકો આવે તો બા જાતે પોતે જ લીમડો તોડીને આપતા હતા. જે કંઈ પણ કામ કરતા હોય તે કામ પડતું મૂકે અને બાને લીમડો આપતા હતા. ક્યારેક જ એના ચહેરા ઉપર કલેશ જણાય, કલેશ એટલે દુઃખ. કોક અમુક જ દિવસ એવું લાગે કે બાના મોઢા પર આપણે, બાના ચહેરા પર આપણને દુઃખ દેખાય છે. નહીં ગમતી કોઈ વ્યક્તિ આવી પડે ત્યારે. ક્યારે દેખાય દુઃખ? કે જ્યારે કોઈ વ્યક્તિ આપણને ગમતી નથી એ વ્યક્તિ આવે ત્યારે. છતાંય એને લીમડો તો આપે જ, લીંબુ લેવા ઓછા જણ આવે. હવે એને લીમડો તો આપે જ કે પાછા ના મોકલે, લીંબુ લેવા પણ આવે પણ ઓછા આવે. પણ ભદ્ર નોકરિયાતોમાં પેટમાં વીતે છે, તાવ આવે છે, એવા બહાના કાઢી બા પાસેથી લીંબુ લેવા આવે. હવે લીંબુ લેવા આવે ભદ્ર એટલે સુસંસ્કૃત શ્રીમંત લોકો, નોકરિયાત જે નોકરી કરતા હોય તેવા લોકો, કે એ લોકો તો આવે. કોઈ પેટમાં દુખે છે એ બાનું લઈને આવે, કોઈ એમ કહે છે કે તાવ આવે છે એમ, એવા બહાના કાઢીને. બહાના એટલે તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો, બહાના એટલે ખોટું બોલીને એ લોકો બા પાસે લીંબુ લેવા આવે. બા આના કાના વિના આપે પણ અંદરથી સમજી, બા એમની સામે કોઈ આના કાને ના કરે, કોઈ રકચક ના કરે પણ અંદરથી સમજે છે કે આપણને ઉલ્લુ બનાવવા આવ્યો છે. બીમારી તો બહાનું છે, મૂળે તો મફત્યું શરબત પીવું હશે ને, એમ કહે છે કે બીમારી તો બહાનું છે, બીમારી તો નામ ખાલી છે, બીમારનું નામ દો એટલે આપણે બધા આપવાના જ છીએ, કોઈ ના પાડવાનું નથી.
પણ અંદર મફતિયો સરબત પીવો છે. બા એ રીતે ભોળી નહીં, ભલી ખરી. બા કેવી ભોળી ન હતી, પણ ભલી એટલે સારી હતી. પપૈયા, જામફળ અને શાકભાજી તો તે રીતસર લૂંટાવે. અમે શાળાએથી ઘરે આવીએ એટલે બે ત્રણ દિવસે થેલી લઈને અમુકના ઘરે એ શાકભાજી આપવા અમોને મોકલે કે શાકભાજી બા બધાને આપે. કે મેં સ્કૂલમાંથી આવી, શાળાએથી, સ્કૂલેથી ઘરે આવી ત્યારે બે ત્રણ દિવસે બા થેલી ભરીને તૈયાર રાખે અને અમુક લોકોના ઘરે શાકભાજી આપવા બા અમને મોકલતી હતી. ખાયા સો ખોયા, ખિલાયા સો પાયા, એ જાણે બાનું જીવન સૂત્ર રહ્યું છે. તમે આ શબ્દ સાંભળ્યો હશે, ક્યાંય સાંભળેલું છે વિદ્યાર્થી મિત્રો? ખાધું તે ગુમાવ્યું પણ, હવે એમ કહેવા માંગે છે કે ખાધું તે ગુમાવ્યું પણ ખવડાવ્યું તે પ્રાપ્ત કર્યું. પામ્યા જાતે જ ઉપભોગ ન કરતા બીજાને ખવડાવીને રાજી થવા માટેનો મંત્ર છે. આ બાનો જીવન સૂત્ર હતો. બાને છોડને માવજત કરતી જોવી એ પણ એક લ્હાવો જ છે. કે બાને છોડને માવજત કરતા જોઈએ એ જોવાનો પણ એક લ્હાવો છે, એ પણ એક મજા આવે છે કે કેટલા હોસ્તી કરે છે. નળ તો ગામડે હમણાં થયા, પહેલે તો કુવેથી જ ચાકડી મારફતે પાણી ખેંચી લાવવું પડે. હવે દરેકના ઘરે નળની સિસ્ટમ થઈ ગઈ છે, નળ ચાલુ કરો એટલે પાણી આવી જાય. પણ પહેલાંના સમયમાં એવું ન હતું. કુવેથી ને કૂવામાંથી ચાકડી એટલે નાની ઘાગર વડે પાણી ખેંચીને લાવવું પડતું હતું. બા તે કરે એક એકે છોડ ક્યારો તૃપ્ત થાય ત્યાં સુધી એ પાણી રેડે. કે એક એક છોડ જ્યાં સુધી પોતાની તરસ ના ચીપાય છોડને પાણીથી તરબત કરે અને પાણી નાખે. એ છોડને જાતે ગોળ મારે, સવારે ઉઠીને ભેગું કરેલું છાણ છાણિયા ખાતર તરીકે વાપરે. હવે છોડને જાતે ગોળ કરે. ગોળ કરવું એટલે છોડની આસપાસની માટીને ખરપડીથી ખોદે, એને જે ખોદ કહીએ છીએ, એ પોતે જાતે કરે અને સવારે ઉઠીને જે છાણ ભેગું કર્યું છે એનું છાણિયા ખાતર તરીકે ઉપયોગ કરે. લીંબુ વગેરેમાં ચામડાના ટુકડાઓ દાવે. દરેકે દરેકની પૂરેપૂરી રોજ રોજ કાળજી લે. વાડાના વાતાવરણમાં એકાદ છોડમાં પણ ક્યાંય ફરક પડે તો બા તેની તરત જ જાણ થઈ રહે. હવે બા શું કરે? દરેકે છોડને પાણી આપે, જ્યાં સુધી પાણીની જરૂર ત્યાં સુધી પાણી આપે, ગોદ કરે, છાણિયું ખાતર નાખે કે લીંબુ વગેરેમાં ચામડાના ટુકડા દાબે, એની અંદર દાબે અને દરેકને પૂરેપૂરી કાળજી લે. કાળજી એટલે સાવચેત, એને સાચવે. અને વાડાના વાતાવરણમાં એકાદ છોડ પણ ક્યાંય ફરક પડે તો બા તેને તરત જ જાણ કરે. બાને સાચે સાચ પામવી હોય તો વાડાને અડખે પડખે જ પામી શકાય, એમ હું ખાતરી બંધ કહી શકું. બાને નજર વાડે વાડે હરણની જેમ ફરતી, પુષ્પે પુષ્પે પતંગિયાની જેમ ઉડા ઉડ કરતી, શાકને માંડવે ખિસકોલીની જેમ સરકતી રહેતી અને જમીન ઉપરના છોડનું નિરીક્ષણ કરતી વેળાએ નજર વરસાદી ગાય બની જતી, ધીમેથી બધું જ ઝીણેરું તે જુએ. હવે બા છે એને ખરેખર આપણે સાચે સાચ જોવી હોય તો એને આપણે વાડામાં જોવાની, અડખે ને પડખે પામી શકાય. બાને આપણે સરખી રીતે જોવી હોય તો વાડામાં જઈને જોવાની, એને અડખે ને પડખે આજુબાજુ બધી તેને પામી શકીએ. કે હું ખાતરી બંધ કહી શકું છું, ખાતરી બંધ કહું છું, ચોક્કસાથી કહું છું કે બાની નજર વાડે વાડે હરણની જેમ ફરતી હોય છે. જેમ હરણની નજર તેજ કહેવામાં આવે છે, ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? હા. પુષ્પે પુષ્પે પતંગિયાની જેમ ઉડા ઉડ કરતી હોય, શાકને માંડવી ખિસકોલીની જેમ સળગતી રહેતી હોય અને જમીન ઉપર છોડનું નિરીક્ષણ કરતી વેળાએ નજર વરસાદી ગાય બની જતી હોય, તેમ ધીમેથી બધું જ ઝીણું રૂપે જોવે છે.
આટલા બધા વાડામાં ફૂલ છોડ વૃક્ષો વેલાઓ બધું વાયુ હોય તો દરેકનું ધ્યાન રાખવું એ પણ ઘણું અઘરું કામ હોય છે. કદાચ આપણા ઘરે એકાદ બે છોડ હશે તમારા ઘરે તો બી તમે નિયમિત પાણી નાખવું, એને ખાતર આપવું, એનું નિંદણ કરવું, ધ્યાન રાખવું પડે છે ને. તો આટલા બધા ફૂલ છોડ હોય તો એમાં વધારે ધ્યાન આપવું પડે છે. બા કશેક જાઈને જો ત્યાં વાડા જેવો ફરફડાદી નિહાળે તો ત્યાં તે લટાર માર્યા વિના રહે જ નહીં. કે બા કદાચ બહાર ગામ ગયા હોય અને કંઈક એને વાડા જેવું દેખાય કે ફૂલ ફરાદી જેવું દેખાય તો બા અવશ્ય લટાર મારવા જાય. લટાર મારવા જવું એટલે અવશ્ય આંટો મારવા તે જાય, જોવા જાય. એટલું જ નહીં, એની થેલીમાં કોઈક છોડની કલમ, કોઈક આંખો ને આંખો છોડ આવી પડે. બામાં આજે પણ વાડાની વાતની વાત આવતા હું 10 વર્ષની મારી ઉંમર મૃગતા જે વિશ્વય તેનામાં જોતો હતો એવા જ મૃગતા વિશ્વય નિહાળું છું. કે જ્યારે લટાર કોઈ જગ્યાએ જાય તો બા લટાર મારે એટલું તે સાથે થેલી લઈને જાય તો છોડની કલમ ક્યાં તો રાખીને આખો છોડ તો લાવી દે. અને બા આજે પણ વાડાની વાત આવતા કે હું 10 વર્ષમાં મારું જે મૃગતાથી જે હું નિહાળી રહ્યો હતો કે આજે પણ મને એના વિશ્વ એ યાદમાં હું જતો રહું છું અને એ મૃગતાથી ધ્યાનથી એ વિસ્મરણ એટલે એ યાદો હું નિહાળી રહ્યો છું. કોને ખબર આ વાડો કંઈક નવી વસ્તુ બા સામે આમ દરેક વખતે ધરી દેતો હશે. કે શું ખબર કે વાડો છે દરેક કંઈ નવી વસ્તુ છે એ બા સામે ધરી દેતો હતો. અહીં પાઠ આપણો પૂરો થાય છે બાનો વાડો. તો ગાતા જણામાંથી આ નિબંધ લેવામાં આવેલો છે. તો આ બહુ મસ્ત પાઠ આપણે ભણ્યા છીએ કે બાનો વાડો જ બાને પોતાનો વાડો ખૂબ પ્રિય હતો એમ. તો તેમાં બાએ અનેક પ્રકારની ઔષધિઓ, જાત જાતના ફૂલોના છોડ, ફળના વૃક્ષો ઉગાડ્યા હતા. તે પોતાના જીવની પેઠે વાડાનું જતન કરતી હતી. વાડા વિના તે ચુરાપો અનુભવતી હતી. વાડાની દેખરેખ અને ઉછેરમાં જ તેને રાત દિવસ વિતાવતા હતા. વાડો એમના જીવનનું એક સ્વજન હતું. એમણે વાડાને જેટલો પ્રેમ કર્યો હતો એટલો કદાચ એમના સંતાનોને પણ નહોતો કર્યો. આમ લેખકે બાના વાડા નિમિત્તે જીવનની કથા અને વ્યથા આલેખી છે. બાના જીવનની તમામ વાતોમાં વાડો કેન્દ્ર સ્થાને છે, માટે લેખકે આ પાઠ માટે બાનો વાડો એવું શીર્ષક પસંદ કર્યું હતું. અહીં જે શબ્દ સમજૂતી છે, દરેક વિદ્યાર્થી મિત્રોએ શબ્દ સમજૂતી પોતાની નોટબુકમાં લખવાની રહેશે. રૂઢિ પ્રયોગ એ પણ નોટબુકમાં લખવાના છે. કહેવત છે, ખાયા સો ખોયા, ખિલાયા સો પાયા. ખાધું તે ખાધું, ખવડાવ્યું તે પામ્યા, પ્રાપ્ત કર્યું. જાતે ઉપભોગ ન કરતા બીજાને ખવડાવીને રાજી થવા માટે બહુ સરળ પ્રયોગો છે. અહીં ભાષા સજ્જતા છે, દરેક વિદ્યાર્થી મિત્રો ભાષા સજ્જતા વાંચવાની છે. અભ્યાસ માં પ્રશ્ન 1, નીચે પ્રશ્નનો ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમક્ષર પ્રશ્નના સામેના બોક્સમાં લખવાનો છે. 1 નંબરનો પ્રશ્ન છે, લેખકની દ્રષ્ટિએ બા એટલે, લેખકની દ્રષ્ટિએ બા એટલે, તો જવાબ આવશે નિરંતર ઉદ્યોગ. બીજો પ્રશ્ન છે, બા વીતી ગયેલા દિવસોના રસ્તે ઝડપથી નીકળી પણ જાય છે, એ વાક્યનો અર્થ છે. ખ, બા દુઃખને ભૂલી જાય છે. પ્રશ્ન 3, બાનું એક સ્વજન એટલે. ગ, વાડો. 4, બા ક્યારે વાડા વિના જુરાપો અનુભવે છે, તો ગ, દીકરાને ઘરે, દીકરાના ઘરે જાય છે ત્યારે. અહીં પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-1 વાક્યમાં આપો. બા દેખાવે કેવા હતા, તો બા દેખાવે નીચે બેઠી દડીના અને મજબૂત બાંધાના હતા. પ્રશ્ન 2,
બદ્રકે નોકરિયા તો લેંબો લેવા કેવા બહાના કાઢતા તો બદ્રકે નોકરિયા તો લેંબો લેવા એવા બહાના કાઢતા કે પેટમાં વીતે છે તાવ આવે છે પ્રશ્ન 3 પાનાવાડામાં કયા કયા ઔષધીય છોડ હતા તો પાનાવાડામાં તુલસી કરિયાતુ અરડુસી અને ખરસાંડી જેવા ઔષધીય છોડ હતા 4 પાનું જીવન સૂત્ર શું હતું ખાયા સો ખોયા ખિલાયા સો પાયા એ પાનું જીવન સૂત્ર હતું અહીં પ્રશ્ન 3 છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો અહીં પ્રશ્ન છે દરેક વિદ્યાર્થી મિત્રો એના ઉત્તર આપણે તમારે લખવાના છે પ્રશ્ન 4 નીચેના વિધાનો માટે કારણ આપો અહીં જે વિધાન આપ્યા છે એના માટે કારણો આપવાના છે એટલે કે પ્રશ્નના જવાબ લખવાના રહેશે પ્રશ્ન 4 પાનો પરિચય કરાવતા 5-7 વાક્યો લખો હવે પાનો પરિચય કરાવતા 5-7 વાક્યો લખવાના છે આપણે જે હું તમને અત્યારે કહીશ એનું વર્ણન કરવાનું છે પાન બેઠી દડીના મજબૂત બાંધાના દમામદાર અને જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા હતા એમને 75 વર્ષ થયા હતા છતાં 75 વર્ષના લાગતા ન હતા બાઈ જીવનની અનેક તડકી છાયડી જોઈ હતી પણ સતત ઉદમી અને પ્રસન્ન રહ્યા એમણે પોતાના સંતાનોને ઉછેર્યા તેમને આર્થિક રીતે સમૃદ્ધ કર્યા અને તેમના ઉચ્ચ સંસ્કારોનું સિંચન કર્યું સંતાનોને તેમણે પિતાની ખોટ શાળવા ન દીધી બાળ સમયને ઝીલવી ગયા કોઈ વાર સુખના અતિરેકનો વિચાર આવતા થોડી વાર માટે તે અસ્વસ્થ બની જતા પણ પછી મન હળવું ફૂલ કરી લેતા બાએ કર્મ અને ધર્મ એક કરી મૂક્યા હતા ખાયા સો ખોયા ખિલાયા સો પાયા એ એમનું જીવન સૂત્ર હતું આ રીતે તમારે 5-7 વાક્યો લખવાના રહેશે અહીં છે પ્રશ્ન 5 નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બોલો અહીં છે જાજરમાન તો વાક્ય બનાવવાનું છે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું વ્યક્તિત્વ જાજરમાન હતું નિરંતર મીરાબાઈ નિરંતર ઈશ્વર ભક્તિમાં લીન રહેતા હતા જીવન સ્ત્રોત પાનોવાડો એ એમના જીવનનો સ્ત્રોત હતો સમૃદ્ધિ આપણા રાષ્ટ્રમાં સમૃદ્ધિ વધી છે પણ સુખ શાંતિ વધ્યા નથી અહીં સ્વાધ્યાય છે દરેક વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસ લખીને પછી સ્વાધ્યાય પોતાને નોટબુકમાં લખવાનું રહેશે પ્રશ્ન 1 નીચેના પ્રશ્નના ઉત્તર લખો આ પ્રશ્ન 3 છે તમારે લખવાના છે પ્રશ્ન 2 છે વિચાર વિસ્તાર છે ખાયા સો ખોયા ખિલાયા સો પાયા એ દરેક વિદ્યાર્થી મિત્રો લખવાનું રહેશે જે હું અત્યારે તમને કહીશ આપણે જે ખાઈએ છીએ પીએ છીએ ભોગવીએ છીએ તે સઘળું નાશવંત છે નકામું જાય છે આપણે આપણા માટે આપણા અંગત સ્વાર્થ માટે જે બધું માણ્યું કે ભોગવ્યું એ એમાં બીજાને શો લાભ થયો મેળવવા કે પ્રાપ્ત કરવાનો ખરો માર્ગ ખર્ચવામાં કે ખવડાવવામાં છે આપણે બીજાને સુખી કરીએ બીજાની આંતરડી ઠારીએ અથવા આપણો કોળિયો બીજાને ખવડાવીએ તો જ આત્મસંતોષ થાય છે ઉમાશંકર જોશી લખ્યું છે રામનો આલો બટકુ રોટલો ખાધા કરતા ખવડાવ્યો મીઠો લાગે આજે તમારે લખવાનું રહેશે પ્રશ્ન 3 છે આ પાઠમાંથી ક્રિયાપદ વગરના વાક્યોને શોધીને લખો તો આપ્યું છે પાને પ્રકૃતિમાં ઝાડ પાન અને ફળફૂલમાં ભારે રસ આ ઉદાહરણ છે તો એવી જ રીતે આપણે લખીશું અહીંયા બીજું 1 બાનું જીવન એટલે ઉદ્યોગ 2 નંબર નિરંતર બાને નવી નવી કેળીની શોધ 3 નંબર બધો નકશો બાની જીભની ટેરવે 4 નંબર આપણે પામી શકીએ બાના અતીત અને વૈભવને
અહીં પ્રશ્ન 4 છે, શબ્દને આગળ અ લગાડવાથી કેટલાક શબ્દો વિરોધી શબ્દ બની જાય છે? અહીંયા દાખલા તરીકે આપેલું છે સ્વચ્છ અસ્વચ્છ એવા બીજા શબ્દો આપણે આપવાના છે પાઠમાંથી શોધીને, તૃપ્ત અતૃપ્ત, સ્વસ્થ અસ્વસ્થ, પવિત્ર અપવિત્ર, સ્વીકાર અસ્વીકાર. અહીં પ્રશ્ન 5, નુકસાન ખેરાત સરબત નજર વગેરે અન્ય ભાષાના શબ્દોને ગુજરાતી ભાષામાં પ્રયોજ્યા છે, આ શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. હવે એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે નુકસાન. કોરોનાના કારણે દરેક ધંધાવાળાને નુકસાન થયું છે. ખેરાત, અકબરે ગરીબો માટે ઘણી ખેરાત કરી હતી. શરબત, મને શરબત બહુ ભાવે છે. નજર, જમ્યા પછી પોતાની થાળી સામે કોઈ નજર સુધ્યા નાખતું નથી. તો અહીં આપણો પાઠ પૂરો થયો છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની ગુજરાતીની નોટમાં પાઠ 9 શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, કહેવત, અભ્યાસ, સ્વાધ્યાય દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની ગુજરાતીની નોટબુકમાં કમ્પલસરી લખવાનું રહેશે. આવજો મિત્રો.